આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો એક ચુકાદો સામે આવ્યો છે સાવલીની સ્પેશિયલ કોર્ટમાં સાવલી પોલીસ મથકે બે હજાર દુષ્કર્મની ફરિયાદના કેસ ચાલી રહ્યા હોય ત્યારે આરોપી કમલેશ વસાવાન પોસ્કો એક્ટ સહિત એપીકોની અલગ અલગ કલમો હેઠળ વીસ વર્ષની કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં સાવલી તાલુકાના લુતના ગામ અને તેમાં રહેતા સત્તર વર્ષીય સગીરાને પ્રેમજળમાં ફસાવી દુષ્કર્મ આચાર્ય સહિત અન્ય એપીની કલમ મુજબની ફરિયાદ નોંધાઇ હતી જેમાં કેસ શાવલીથી સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલે આરોપીએ આચરેલા દુષ્કર્મના ગંભીર ગુના બાબતે જ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને ટક્ષીવાર થાલ અને સમાજમાં દાખલા દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાજેન્દ્રભાઈ વસાવાના દુષ્કર્મના કેસમાં વીસ વર્ષીય અને રૂપિયા પચાસ હજારના દંડ સહિતની જે દંડ છે તે ફટકાર્યો તો આરોપીને દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તે માટે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો હોય નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાની વિક્ટીમ કમ્પોઝિશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ પણ કર્યા છે સાવલી તાલુકાના લોટના ગામે રહેતી સત્તર વર્ષની સગીરાને આરોપી કમલેશ રાજેન્દ્ર વસાવાએ પ્રેમજારમાં ફસાવી તેનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં

ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજા તેમજ ત્રણ હજારનો અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે વિક્ટીમ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટીમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે